नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 गुजराती विषय में भाषा सज्जता में संधि नाम टॉपिक जोवाना छे। आगळना वीडियो में आप संधि विषय अभ्यास कर चूक्या छे कि संधि ए शू छे एनी व्याख्या पण आपणे जोई, तेमज संधिना केटला प्रकारो छे ए विषय पण समझ्या कि संधिना बे प्रकार छे, स्वर संधि अने व्यंजन संधि। तो संधि एटले शू? तो बे के वधारे शब्द ज्यारे अमुक चौक्कस नियमों ने आधारे जोड़ाय त्यारे संधि थई एम कहेवाय। एटले बे शब्द ज्यारे मळे जोड़ाय त्यारे अमुक चौक्कस नियमों ने आधारे ते बे शब्दों जोड़ाय छे ने तेने संधि कहेवामां आवे, जेमां आपणे आगळ स्वर संधिना नियम जोई चूक्या छीए, जेमां आपणे जोयुं के अ प्लस अ, अ वत्ता अ एक नियम छे। आ नियम हता, उदाहरणों ने संधि आपणे आगळना वीडियो में जोई चूक्या छीए। फरी तो मैं थोड़ा तमने रिविजन कराई दो, अ वत्ता अ तो शू थाय? आ थाय। अ वत्ता आ बराबर पण आ थाय। आगळना शब्द में आ विद्या आ छे तो पण आ वत्ता अ पण आ थाय अने आ वत्ता आ पण आ थाय छे। एवी रीते आपणे स्वरोना नियमों जोई चूक्या, एटला सुधी आपणे स्वरोना नियमों छे कि कया कया नियमों लागू पड़े त्यारे स्वर संधि थाय छे। तेमज तमने आ नियमों तमारा गुजरातीनी कोई नोटबुक होय छो એમાં લખવા માટે મેં તમને કહ્યા હતા, જેથી તમને એનું પુનરાવર્તન થાય અને તમે વધારે સારી રીતે સમજી શકો। અને તમને બધા જને ખબર છે કે સ્વરોનો જે ઉચ્ચારણ હોય, મેં આગળ પણ તમને સ્વરોનો ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થાય છે, સ્વરોના ઉચ્ચારણ કરતી વખતે કોઈનો પણ મદદ લેવી પડતી નથી, સ્વતંત્ર રીતે તેનો ઉચ્ચારણ થઈ શકે છે। જોઈએ આપણે કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, આ રીતે આપણે સ્વરનો ઉચ્ચારણ કરીએ તો તે સ્વતંત્ર રીતે કરી શકાય છે। અ બોલશું તો અ જ સંભળાશે, અને જોડે બીજું કશું જે શબ્દનો આપણને સ્વર અવાજ સંભળાશે નહીં। જ્યારે આજે આપણે વ્યંજન સંધિ ભણવાના છીએ, વ્યંજન સંધિ એટલે શું? તો વ્યંજન અને વ્યંજન એના પછી પણ વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય। વ્યંજન હોય અને પછી પણ વ્યંજન જ આવે કે સ્વર આવે જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જો આપણે જોઈએ દાખલા તરીકે તદ વત્તા લીનમાં તદ વત્તા લ વ્યંજન છે। જો પહેલો જે શબ્દ છે તદ, તો દ જે છે ખોડો છે અને લીન આપ્યું છે, તો પાછળ બીજો શબ્દ છે એમાં લ છે, બંને વ્યંજનો જોડાતા સંધિ થાય તલ્લી, બરાબર। ત વર્ગ કયો છે? તો દંત્ય વ્યંજનો ત થ દ ધ ન, આ વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનનો લ થાય છે। આ જે શબ્દ જે કહેવાય દંત વ્યંજનો, એ જ્યારે આવે તો તે વ્યંજનનો લ વ્યંજન થાય એમ, તો તે દંત વ્યંજનનો લ થઈ જાય છે। જે પણ દંત વ્યંજન હોય, તો દંત વ્યંજન કોણ છે અહીંયા? દ, તો દનો શું થઈ ગયો? લ, તો લ અડધો લખીએ તો શું થાય? તલ્લીન। અહીંયા વ્યંજન સંધિ સમજાવવા માટેનું કોષ્ટક આપેલું છે, તેના વર્ગ રીતે વિભાજિત કરેલું છે કે આ બધા વ્યંજનો છે, આ ક વર્ગના વ્યંજનો એમ, આ ચ વર્ગના વ્યંજનો, આ ટ વર્ગના, આ ત વર્ગના અને આ પ વર્ગના વ્યંજનો, આ પાંચ અનુનાસિક છે, અણગ ય અણ ન મ, એ અનુનાસિક સ્વરો જે કહેવાય વ્યંજનો છે, અનુનાસિક વ્યંજનો છે। બીજું, વ્યંજનનો ઉચ્ચારણ ક્યારે પણ સ્વતંત્ર રીતે થઈ શકતો નથી, વ્યંજનનો ઉચ્ચારણ કરતી વખતે સ્વરની જરૂર પડે છે। જેમ કે આપણે ક એમ શબ્દ કહીએ તો ક, તો પાછળ અ એ સ્વર છે, સ્વરની જરૂર પડે છે। કા, તો ક પાછળ આ બોલાય જોડે, તો એ આ એ સ્વર છે, સ્વરની જરૂર, કા કી કુ કોઈ પણ સ્વરનો ઉચ્ચાર આ વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે સ્વરની જરૂર પડે છે,
વ્યંજનને સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરી શકાતું નથી. તો ક વર્ગમાં કયા કયા વ્યંજન આવે? ક માં ક, ખ, ગ, ઘ. ચ વર્ગમાં કયા કયા વ્યંજન આવે? તો ચ, છ, જ, જ. એમ કહીએ ને કે ચ વર્ગના વ્યંજનો, તો ચ, છ, જ, ઝ, એ ચારેય વ્યંજન એના વર્ગમાં આવે એ સમજવા માટે આવી રીતે વર્ગ પાડવામાં આવ્યા છે. ટ, તો ટ, ઠ, ડ, ઢ. ત, ત, થ, દ, ધ. પ, પ, ફ, બ, ભ. આ રીતે કોષ્ટક દ્વારા આપણને વ્યંજનોનું વિભાજન સમજાવ્યું છે. તેમજ આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ કે ચ વર્ગ, ટ વર્ગ, પ વર્ગ, એ જે વ્યંજનોનું વિભાજન થયું છે એ આપણા મુખના મુખમાં જુદી જુદી ધ્વનિના ઉચ્ચારણ દ્વારા એમનું વિભાજન કરવામાં આવ્યું છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈશું. જેમ કે ઉદાહરણ, સંધિ અને નિયમ. પહેલો નિયમ આપણે જોઈએ ક, જગત વત્તા ઈશ, જગદીશ. પાછળ ત, ખોડો છે, તો અ બોલાશે, જગત અ. અને ઈશમાં પાછળ ઈ છે, તો એ જગદીશ બની ગયું. શું? ત એ નીકળી જાય છે અને જગદીશ બની જાય છે, એટલે કે તનું શું થઈ ગયું? ત વર્ગ છે એટલે ત, થ, દ. તો તનો દ બની જાય છે અને ઈ એને માત્રા થઈ જાય છે, તો જગદીશ એમ બને છે. અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાઈ જાય છે, એટલે કે જગત વત્તા ઈશ. તો ત વર્ગ કયો છે? અરે ત વર્ગ, એનો ત્રીજો શબ્દ ત, થ, દ, દ મુકાઈ ગયો, જગદીશ. ઓકે, જગત વત્તા ઈશ, તો ત, થ, દ, ત્રીજો શબ્દ દ મુકાયો એટલે જગ ઈની માત્રા લાગી ગઈ, એટલે જગદીશ શબ્દ બને છે. જગત વત્તા ઈશ, જગદીશ. બીજો ઉદાહરણ આપણે જોઈએ, સટ વત્તા યંત્ર. તો ટ, ઠ, ડ, એ ટ વર્ગનો શબ્દ આવશે, ટ વર્ગનો, ટ, ઠ, ડ, ઢ. તો ટ વર્ગનો ટ, ઠ, ડ, સ, ડ, યંત્ર, ષડયંત્ર. ટનો શું થઈ ગયો? ડ, એના વર્ગનો ડ, ટ વર્ગનો ડ એટલે ત્રીજો અક્ષર, ષડયંત્ર. બીજો, દિક વત્તા અંત, દિક વત્તા અંત. દિક કે દિઘ વત્તા અંત હોય તો દિગંત, એનો ત્રીજો અક્ષર, ક વર્ગનો ત્રીજો અક્ષર, ક, ખ, ગ. તો શું થઈ ગયું? દિગંત. ક નીકળી જશે અને એની જગ્યાએ ઘ લાગશે, દિગંત. અને અ ની ઉપર આપણે અનુસ્વાર કર્યું, દિગંત. આ રીતે આપણે સ્વર જે કેવા વ્યંજનના નિયમો જોયા. આગળ પણ એનો બીજો નિયમ છે. આ પહેલો નિયમ આપણે જોયો કે એ જ વર્ગનો અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો જ ત્રીજો વ્યંજન, જે કહેવાય ત્રીજો વ્યંજન, મુકાઈ જાય છે. બીજો નિયમ આપણે પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ.